સરસ વ્યાખ્યા છે જે ગાંઠોને ને છોલે દૂર કરે દુરાગ્રહો અઠાગ્રહો મતાગ્રહો આ બધા આગ્રહો

સમ્યક દર્શન અને દર્શન વગર ધર્મનો એકડો પણ નથી દર્શન એક પછી જે કરો ને એ બધા જીરો છે બધા શૂન્ય છે બધા જે કી તમે ક્રિયા કરો ને એ બધા શૂન્ય છે

એની મારે ક્લિપ બનાવી છે એટલે એક ગાંઠો એટલે ગ્રંથિ એ બને સેમ ને હા ઓકે એટલે જે ગાંઠો વિદારે એટલે તોડે એ ગ્રંથિઓ તોડે એની વાત છે બરાબર પણ ઘણી વાર પ્રશ્ન થાય કે ગ્રંથિ એટલે શું અને એ તમે આજે બહુ પરફેક્ટલી સમજાવ્યું મૂળમાં અહંકાર મૂળમાં અહંકાર અને એને લીધે બધા કસાયો કરેક્ટ રાગ ને કે દ્વેષની ને કે અહંકારની ગાંઠ ઢીલી બની એક વસ્તુ સમજી રાખો રાગ અને દ્વેષ અને અહંકાર એમાં મૂળ જે છે એ અહંકાર છે અને મૂળ અહંકારમાંથી રાગ ઉત્પન્ન થાય છે અને રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે આ એનો ક્રમ છે અહંકાર એટલે મને આ વસ્તુ ગમે મારી મને આ વસ્તુ ન ગમે તો મને જે ગમે એમાં જે કોઈ વિઘ્ન કરે એના પ્રત્યે આપણને દ્વેષ થાય એટલે અહંકાર માંથી રાગ રાગમાંથી દ્વેષ આનો ક્રમ છે ભગવાનને વિતરાગ કીધા દ્વેષ નથી કીધા કેમ એ રાગમાંથી દ્વેષ ઉત્પન્ન થાય છે દ્વેષમાંથી રાગ નથી ઉત્પન્ન થતું તમને રાગ હશે અંદર તો જ એની પ્રતિપક્ષી દ્વેષ ઉત્પન્ન થશે અને રાગ કેમ હશે એ તમારા અહંકાર ને પૂરશે તમારા હું ને તમારા ખોટા હું ને જે ઘસારો પડે એ તમારા રાગને ઘસારો પડે તમારા ખોટા હું પ્રત્યે આપણને રાગ છે કે આ હું અને એ મને ગમે અને પાછો એ બી ખોટો હું સાચા હું ને તમે ગમાડો તો કોઈ વાંધો નથી પણ ખોટા હું ને એટલે ખોટા હું ની અંદર આઠ મધ આવે એને આપણે હું માન્યું છે સમજાય વાત જે તમે છો નહીં ત્રણ કાળમાં બની ના શકો થઈ ના શકો એને તમે તમારી તમે તમે માન્યા તમારું માન્યું એમાં તમારું કરતા પણ માન્યું એમાં તમારું ભોગતા પણ માન્યું એમાં તમારું હોવા પણ માન્યું જરાક પણ ઠેસ પહોંચે એને તમને દ્વેષ ઉત્પન્ન થાય છે હા હામાં મળે તો કહી શકાય

એ સાથે નથી આવવાનું ગમે તેટલા તમે એક્સપોર્ટ થઈ જાઓ પંડિત થઈ જાઓ તમે એમાં એક અક્ષર પૂર્ણ થવાની સાથે નથી આવવાનું પણ જે જ્ઞાન પરિણમ્યું હશે તેનું પરિણામ આવ્યું હશે અંદર એ જ જ્ઞાન સાથે આવે ચાલ આવે છે

કો કોઈ કહ્યો વાહ સરસ કહ્યું તમે અત્યુ કી વાત અને જો અહંકાર આવી ગયો તો અને આવી ગયો તો નહીં આવે જ અને આવે જ છે પ્રભુ ભક્તિ ભાવક ને અંતરભાવણી ન લઈ જઈ શકી ત્યાં જ રુકાવટ આવી ગઈ જમ્યા છે જ્ઞાની હોય ને એને પણ અહંકાર આગળ વધવામાં નડે છે અને અજ્ઞાનીને માર્ગની પ્રાપ્તિમાં નડે છે ચાલ આવે અજ્ઞાનીને અહંકાર માર્ગ ની પ્રાપ્તિ જ ના કરાવે અને જ્ઞાની એટલે આવા જ્ઞાની હોય સમ્ય જ્ઞાની નહીં શ્રુત જ્ઞાનની જે પંડિત થયા હોય ને એની વાત છે એને માર્ગમાં આગળ વધતા અટકાવે છે પણ પ્રભુએ જ ગાવાનો ભાવ આપ્યો જો આમ વિચાર્યું પ્રભુએ જ ગાવાની શક્તિ આપી જે કઈ છે તે એનું જ છે આ ભાવ ઉઠે તો અંતર ભાવ ભણી જઈ શકાય